નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલક શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દીમાં સોપાન 9 સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. આજે સોપાન 10મો અભ્યાસ કરવાનો છે. તો યુનિટ 9 વાળું નીચેની કાનો બે માત્રાવાળી હિન્દી બાળકશ્રી વાંચો અને લખો. તો પહેલા આપણે કક્કો જોઈએ. તો કનની કાનો બે માત્રા શું થશે? ક. પછી ખને કાનો બે માત્રા ખ. ગને કાનો બે માત્રા ક. ખને કાનો બે માત્રા ઘ. ચને કાનો બે માત્રા ચ. છને કાનો બે માત્રા છ. જને કાનો બે માત્રા જ. જને કાનો બે માત્રા જ. રને કાનો બે માત્રા ર. ખને કાનો બે માત્રા ખ. નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. યુનિટ 16. Oh, no, no.
મૌસમ મૌસમ નવકર દૌલત જૌહર ગૌતમ પહેલું વાક્ય છે ગૌતમ ગૌશાળા ગયા ગૌરી ખીલવના કૌશલ નૌકા ચલાતા હે ગૌતમ ગૌશાળા ગયે ગૌરી ખીલોના લાય કૌશલ નૌકા ચલાતા હે સૌરભ પકોડા બનાતા હે હવે યુનિટ 102 ગૌતમ કે મોસા ધનવાન છે 115 ઉનકા નામ દોલતરામ હે બે શહર કે બડે જાની હે જો એમ લખું છું ગૌતમ કે મોસા શહર કે બડે
ચૌધરી લખી
ખાલી જગ્યા ભરો. તો પહેલી ખાલી જગ્યા છે ગૌતમ કે મોસા. ગૌતમ કે મોસા સહર કે બડે જોરી ભી હે. ગૌતમ કે મોસા થી દુકાન બહુ વળી હે. ગૌતમ કે મોસા ખાલી જગ્યા તો શું જવાબ આવશે? ધનવાન હે. ગૌતમ કે મોસા સંગમ કે બડે ખાલી જગ્યા ભી હે તો શું આવશે? ચૌરી. ગૌતમ કે મોસા કી દુકાન બહુ ખાલી જગ્યા હે તો શું આવશે? બડી હે. હવે પ્રશ્નનો જવાબ લખી આપે. પહેલો પ્રશ્ન છે ગૌતમ કે મોસા ગૌતમ કે મોસા સહર કે બડે ક્યાં હે? દાનવે. દુકાન કે બાહર કિસકે પોધે હે તો શું આવશે? ગુલાબ. સભી લોગ ક્યાં ખરીદતે હે? દુકાન કી
82 104